Audio Jungle. विद्यार्थी मित्रों, हार्दिक स्वागत छे। धोरण 12 समाजशास्त्र आपणे જોઈએ છીએ। પાઠ નંબર 7 સામાજિક આંદોલન, આ પાઠનો આપણો બીજો લેક્ચર છે। ગુણભારની દ્રષ્ટિએ યાદ કરી લઈ, 10 ગુણો આ પાઠમાંથી પૂછાય છે। ખાસ વિદ્યાર્થી મિત્રો, આ પાઠ પરીક્ષાની અંદર આપણા માટે ખૂબ અગત્યનો છે। બે ટૂંક નોંધ આપણને પૂછાય છે, 3-3 ગુણને, એટલે કે કુલ 6 માર્ક્સ। સી વિભાગની અંદર 2 ગુણનો 1 પ્રશ્ન, એટલે 8 માર્ક્સ। બી વિભાગની અંદર 1 ગુણનો 1 પ્રશ્ન અને એ વિભાગની અંદર 1 ગુણ, કુલ ગુણ 10। પ્રથમ લેક્ચરની અંદર સામાજિક આંદોલનનો અર્થ, તેની વ્યાખ્યા, સામાજિક આંદોલનના લક્ષણો અને સામાજિક આંદોલનના પ્રકારોની અંદર પ્રથમ પ્રકાર સુધારાવાદી સામાજિક આંદોલન વિશે આપણે સમજ મેળવી। આજે આપણે આ બીજા લેક્ચરની અંદર સામાજિક આંદોલનનો બીજો પ્રકાર એટલે કે ક્રાંતિકારી સામાજિક આંદોલન વિશેની સમજ મેળવીશું। આગલા લેક્ચરની અંદર જે કાંઈ આપણે સમજ્યા એને આપણે યાદ કરી લઈ કે સામાજિક આંદોલન એટલે શું। તો કે સામાજિક આંદોલનને સામાજિક ચળવળ તરીકે ઓળખવામાં આવે છે। સૌ પ્રથમ સામાજિક આંદોલન શબ્દ 19મી સદીની અંદર પહેલો વહેલો ઉપયોગ કરવામાં આવેલો છે। સામાજિક આંદોલન એ શું છે? તો કે પ્રવર્તમાન સામાજિક વ્યવસ્થામાં ફેરફાર લાવવા માટે, કંઈક લોકોમાં સમસ્યા હોય, કંઈક નવી વિચારસરણી સમાજની અંદર પ્રસ્થાપિત કરવામાં આવવાની હોય, મૂલ્યો માન્યતાઓ કે કર્મકાંડોને બદલવા માટે લોકો એકઠા થઈ અને જે આંદોલન કરે તેને સામાજિક આંદોલન કહીએ છીએ। સામાજિક આંદોલનની વ્યાખ્યામાં નિસ્બેત અને બ્રુમ અને સેલ્જનિકની આપણે વ્યાખ્યા જોઈ। નિસ્બેત વ્યાખ્યા આપે છે કે સામાજિક આંદોલન એટલે શું? તો કે સામાજિક આંદોલન એટલે સામાજિક ચળવળને એક ચોક્કસ ધ્યેય હોય છે અને આ ધ્યેય કેવું હોય છે? તો કે સમાજ માળખામાં, સમાજનું જે માળખું છે એમાં પરિવર્તન લાવવાનું હોય છે, જેને સામાજિક આંદોલન કહેવામાં આવે છે। બ્રુમ અને સેલ્જનિકના મત મુજબ સામાજિક આંદોલન એટલે શું? તો કે લોકોનું એવું સંગઠિત થયેલું જૂથ કે પગલું કે જે લાંબા ગાળાનું અને પૂર્વ આયોજિત હોય છે। આ સામાજિક સામૂહિક પગલું શું છે? તો કે સામાજિક આંદોલન કરવા માટેનું હોય છે લોકોનું એવું સામૂહિક લાંબા ગાળાનું પૂર્વ આયોજિત જૂથ કે જેના દ્વારા જે આંદોલન થાય છે તેને સામાજિક આંદોલન આપણે કહીએ છીએ। સામાજિક આંદોલનના આપણે 4 પ્રકાર પડે છે, એમાંથી પ્રથમ પ્રકાર આપણે જોયો, સુધારાવાદી સામાજિક આંદોલન। શું? તો કે પ્રવર્તમાન સામાજિક વ્યવસ્થાને બદલવા માટે સમાજના લોકો દ્વારા જે આંદોલન થાય તેને સુધારાવાદી આંદોલન કહેવામાં આવે છે। તેમાં આપણે રાજા રામોન રાયનું ઉદાહરણ યાદ રાખવાનું છે કે બાળ લગ્ન અને સતી પ્રથા વિરોધી થયેલું આંદોલન। આંદોલન કેવું છે? તો કે લોકમત મેળવવામાં આવે છે, સમાજના કોઈ એક પક્ષ કે ભાગ દ્વારા આંદોલન થાય છે, ઉદારતા એમાં જોડાયેલી છે, કોઈની હિંસા કરવામાં આવતું નથી, આદર માન સત્કાર અને પ્રતિષ્ઠા આની અંદર સંકળાયેલી છે। આજે જે આપણે જોવાના છીએ એ છે ક્રાંતિકારી સામાજિક આંદોલન। તો સમજ મેળવીએ, ક્રાંતિકારી સામાજિક આંદોલન ની સમજ આપણને કોણે આપી છે? એક ગુણની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય છે, હર્બર્ટ બ્લુમર નામના સમાજશાસ્ત્રી છે, એમણે ક્રાંતિકારી સામાજિક આંદોલન વિશેની આપણને સમજ આપેલી છે। હવે અહીંયા તમને ટૂંકનોંધ સ્વરૂપે પ્રશ્ન પૂછાય છે કે ક્રાંતિકારી સામાજિક આંદોલનની સમજ આપો, અથવા આ જ પ્રશ્ન અહીંયા સુધારાવાદી સામાજિક આંદોલન સાથે પણ પૂછાય છે કે સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન વચ્ચેનો તફાવત સમજાવો, અથવા સમાજ સુધારાવાદી સામાજિક આંદોલન સમજાવો। ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સામાજિક આંદોલનના પહેલા જે બે પ્રકાર છે
તે આપણને ત્રણ રીતે ટૂંકનોની અંદર પૂછાઈ શકે છે. સુધારાવાદી સામાજિક આંદોલનની સમજ આપો, બીજો પ્રશ્ન ક્રાંતિકારી સામાજિક આંદોલનની સમજ આપો, અને ત્રીજો પ્રશ્ન સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન વચ્ચેનો તફાવત સમજાવો. બે પ્રશ્ન, બે જે મુદ્દા છે એ આપણને કોઈ પણ ત્રણ રીતે પૂછાઈ શકે છે. ક્રાંતિકારી સામાજિક આંદોલન એટલે શું આપણે જોઈએ, તો કે સુધારાવાદી આંદોલન જે છે એનાથી બિલકુલ વિરુદ્ધ પ્રકારનું આ આંદોલન છે. આ આંદોલન એ કેવું છે, તો કે પ્રવર્તમાન સામાજિક વ્યવસ્થાને એ ધરમૂળથી બદલી નાખે છે. પ્રવર્તમાન સમાજની જે વ્યવસ્થા એને ધરમૂળથી બદલી નાખે છે, સંપૂર્ણ સમાજમાં પરિવર્તન એ ઈચ્છે છે. આ આંદોલન કેવું છે જોઈ, સમાજ વ્યવસ્થાનું એ પુનઃનિર્માણ કરે છે. કારણ કે કોઈ પણ આંદોલન એક વ્યક્તિ દ્વારા થતો નથી, સામૂહિક લોકોની ભાગીદારીથી આંદોલન થાય છે. અને જે વ્યવસ્થા છે સમાજની અંદર એનાથી લોકોને અસંતોષ છે, લોકોને એનાથી અન્યાય થાય છે, એનાથી શોષણ થાય છે, ત્યારે સમાજની અંદર લોકો એકઠા થાય અને સમાજની પુનઃ વ્યવસ્થા સ્થાપવા માટે, એનું પુનઃ નિર્માણ કરવા માટે આંદોલન જે કરવામાં આવે છે તેને ક્રાંતિકારી સામાજિક આંદોલન કહેવામાં આવે છે. અહીંયા આપણે સુધારાવાદી આંદોલનની અંદર જોઈએ કે સમાજ વ્યવસ્થાની અંદર પ્રસ્થાપિત જે વ્યવસ્થા છે એમાં ફેરફાર લાવવા માટે થાય છે, જ્યારે ક્રાંતિકારી સામાજિક આંદોલન છે એ સમગ્ર શું કરશે, નવી પુનઃ વ્યવસ્થાનું નિર્માણ કરે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તફાવતની દ્રષ્ટિએ પણ બે આપણે જોતા જશું. સુધારાવાદી સામાજિક આંદોલન પ્રસ્થાપિત સમાજ વ્યવસ્થામાં બદલાવ લાવે છે, જ્યારે ક્રાંતિકારી સામાજિક આંદોલન સમાજ વ્યવસ્થાનું પુનઃ નિર્માણ કરે છે. કેવું છે, નૈતિક મૂલ્યની એક નવી યોજના ઘડે છે. વર્તમાન વ્યવસ્થા જે છે સમાજના મૂલ્યો માન્યતાઓ એની જગ્યાએ નૈતિક મૂલ્યોની નવી યોજના ઘડે છે. એ સમયે જે પોલીસ તંત્ર છે, ન્યાય વ્યવસ્થા છે, કાયદો છે, એને પણ એક ક્રાંતિકારી આંદોલન કરનાર વ્યક્તિઓ છે એ ધ્યાનમાં લેતા નથી. જેમ કે 1942ની અંદર ગાંધીજી દ્વારા 8 ઓગસ્ટના દિવસે થયેલું ભારત છોડો આંદોલન, કે જેની અંદર ગાંધીજીની સાથે અન્ય લોકોએ અંગ્રેજોને દેશમાંથી નિકાલ કરવા માટે જે આંદોલન કરેલું હતું તેની અંદર અનેક લોકો જોડાયેલા હતા. તે શું હતું, તે કે નવા નૈતિક મૂલ્યની નવી યોજના પ્રસ્થાપિત કરવા માટે એ સમયની જે કાયદા વ્યવસ્થા હતી, ન્યાય વ્યવસ્થા હતી, એમને પણ ધ્યાનમાં લેવામાં આવતી નથી અને લોકો એકઠા થઈ અને આંદોલન છે એ કરે છે. એનાથી શું થશે, સમસ્યાના ઉકેલ માટે, સમાજની અંદર સમસ્યા છે, મુશ્કેલી છે, એને દૂર કરવા માટે આ ક્રાંતિકારી આંદોલન છે એ કરવામાં આવે છે. આંદોલન કેવું છે, એમાં લોકમત ઊભો કરવામાં આવતો નથી. લોકમત એટલે લોકોને સમજાવી અને આંદોલનમાં જોડવામાં આવે છે, પણ ક્યાં આંદોલનમાં, તો કે આ સુધારાવાદી સામાજિક આંદોલનની અંદર. ક્રાંતિકારી સામાજિક આંદોલનમાં લોકમત મેળવવામાં આવતું નથી, કારણ કે તેમાં ઉદારતા, માનવતા કોઈ જોડાયેલું નથી. છાપામાર યુદ્ધ પદ્ધતિથી આ ક્રાંતિકારી સામાજિક આંદોલન કરવામાં આવે છે. સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, સુખદેવ, આ બધા ક્રાંતિકારીઓ છે કે જેમણે સમાજની પુનઃ વ્યવસ્થા કરવા માટે આંદોલનો કરેલા છે. કેવા વર્ગોમાંથી આંદોલન થાય છે, કારણ કે સમસ્યાના ઉકેલ માટે આંદોલન થાય છે, માટે નિમ્ન વર્ગમાંથી આંદોલનનો ઉદ્ભવ થાય છે. સુધારાવાદી આંદોલન આપણે જોયું કે એ મધ્યમ વર્ગમાંથી ઉદ્ભવે છે. આ આંદોલન નિમ્ન વર્ગમાંથી ઉદ્ભવે છે. શા માટે, તો કે નિમ્ન વર્ગનો અન્યાય થાય છે, એમનું શોષણ થાય છે, ત્યારે એ લોકો એકઠા થઈ અને આવા આંદોલન કરે છે. સમાજની અંદર બે ભાગની અંદર સમાજ વહેંચાઈ જાય છે. શા માટે, તો કે એક પાસે ઉત્પાદનના સાધનોની માલિકી છે, એક પાસે મજૂરી છે, શ્રમજીવી વર્ગ છે. આ શ્રમજીવી વર્ગને અન્યાય થાય છે, શોષણ થાય છે, ત્યારે એ વર્ગ દ્વારા નિમ્ન વર્ગમાંથી એકઠા થઈ અને સમાજની અંદર ઉત્પાદનના સાધનોની માલિકી ધરાવતા વર્ગ સાથે આંદોલન થાય છે. પણ આ ક્રાંતિકારી આંદોલનથી શું થશે, તો કે ઉત્પાદનના સાધનોની માલિકી ધરાવતો વર્ગ છે એ બદલાવ લાવશે નહીં, કારણ કે એને એમ થશે કે મારી સત્તા છે, મારું માન છે, સમાજની અંદર મારી જે કાંઈ વર્ચસ્વ છે એ ઓછું થઈ જશે. એટલે પરસ્પર બે વર્ગો વચ્ચે સંઘર્ષ થાય છે અને સંઘર્ષમાંથી આ ક્રાંતિકારી આંદોલનનો ઉદ્ભવ થાય છે.
આંદોલનથી શું થશે? સમાજની અંદર સંપૂર્ણ પરિવર્તન આવશે. પ્રસ્થાપિત જે વ્યવસ્થા છે સમાજની અંદર એ બદલાઈ જશે, એનું પુનઃનિર્માણ થશે અને સમાજની અંદર પરિવર્તન આવશે. અને છેલ્લે આ આંદોલન કેવું છે? તો કે હિંસક આંદોલન છે. હિંસક એટલે કે કોમી રમખાણો થવાની શક્યતા રહે છે, જાનહાનિ માલહાનિ પણ થઈ શકે છે. કારણ કે આ આંદોલનની અંદર છાપામાર યુદ્ધ પદ્ધતિથી જ્યાં જે આંદોલન થાય છે એ આંદોલનની અંદર લોકો જે એકઠા થાય છે ત્યાં એક નવી વિચારસરણીને સ્થાપિત કરવા માગે છે, ત્યારે કોઈ કોઈના વિચારોને શરૂઆતની અંદર સાંભળવા માટે તૈયાર હોતા નથી. એટલે કે હિંસક ઘણી બધી હાનિ થવાની પણ શક્યતા રહે છે. તો ક્રાંતિકારી સામાજિક આંદોલન હર્બર્ટ બ્લુમર નામના સમાજશાસ્ત્રીએ આપેલી આપણે સમજ ખાસ બે આપણે સાથે જોવાના છે. સુધારાવાદી સામાજિક આંદોલન પ્રસ્થાપિત વ્યવસ્થાને બદલવા માટેનું છે, મધ્યમ વર્ગમાંથી ઉદ્ભવ થાય છે, લોકોને સમજાવી અને આ આંદોલનની અંદર જોડવામાં આવે છે, લોકમત એટલે કે લેવામાં આવે છે, ઉદારતા માનવતા એમની સાથે સંકળાયેલી છે. આ આંદોલન છે એ કેવું છે? અહિંસક આંદોલન છે. માન પ્રતિષ્ઠા અને સન્માન જોડાયેલા છે. બિલકુલ આનાથી વિરુદ્ધ પ્રકારનું આંદોલન એટલે ક્રાંતિકારી સામાજિક આંદોલન. વર્તમાન સામાજિક વ્યવસ્થાને બદલી જ નાખે છે, એમાં ફેરફાર નથી કરતા, એનું પુનઃનિર્માણ કરશે. સમાજના મૂલ્યો માન્યતાઓ અને કર્મકાંડોની જગ્યાએ નવી વ્યવસ્થા સ્થાપિત કરશે, નવા નૈતિક મૂલ્યોની નવી યોજના બનાવશે. સમસ્યાના ઉકેલ માટે લોકમત લીધા વગર આંદોલન કરવામાં આવે છે. ફરજિયાત લોકોને પોતાના પક્ષની અંદર જોડવામાં આવે છે. નિમ્ન વર્ગમાંથી મોટા ભાગે ક્રાંતિકારી સામાજિક આંદોલનનો ઉદ્ભવ થાય છે. આ આંદોલન થાય ત્યારે સમાજ બે ભાગની અંદર વહેંચાઈ જાય છે. એક છે ઉત્પાદનના સાધનોની માલિકી ધરાવતો વર્ગ અને બીજો છે શ્રમજીવી મજૂર વર્ગ. અને એનાથી આ આંદોલનથી શું થશે? સમાજની અંદર સંપૂર્ણ બદલાવ આવશે, પરિવર્તન આવશે. અને આ આંદોલનથી હાનિ થવાની શક્યતા રહે છે, કારણ કે આ આંદોલન છે એ હિંસક આંદોલન છે. તો આજના લેક્ચરની અંદર આપણે પ્રશ્ન જોયો ક્રાંતિકારી સામાજિક આંદોલન. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સામાજિક આંદોલનના પ્રથમ બે પ્રકાર ટૂંકનોંધની અંદર જે આપણને ત્રણ ત્રણ ગુણની અંદર પૂછાય છે એના માટે આ બંને પ્રકાર ખૂબ અગત્યના છે. કોઈ પણ રીતે પ્રશ્ન આપણને પૂછી શકે છે. સુધારાવાદી સામાજિક આંદોલન અથવા ક્રાંતિકારી સામાજિક આંદોલન અથવા ક્રાંતિકારી આંદોલન અને સુધારાવાદી આંદોલન વિશેની સમજ આપો અથવા બંને વચ્ચેનો તફાવત સમજાવો. તો અહીંયા આજે આપણે આ લેક્ચરને પૂરો કરીએ છીએ સામાજિક આંદોલન